વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને દેશના યુવાનોએ ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. દરેક શહેરમાં નવા સ્ટાર્ટઅપ દર બીજા મહિને ખુલી રહ્યા છે. આજે દેશમાં 1,30,000થી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ છે. દુબઈ, મુંબઈની જેમ સુરત પણ આવે નવા સ્ટાર્ટઅપ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. અહીં દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટઅપમાં રોકાણ મળી રહે તે માટે છેલ્લા 2 વર્ષથી સ્ટાર્ટઅપ મેળાના આયોજન થઈ રહ્યા છે. આ વર્ષે 3જી વખત આવું જ એક આયોજન જૂન મહિનામાં થવા જઈ રહ્યું છે, જેમાં દુબઈ, યુએસ, મુંબઈ સહિત દુનિયાભરમાંથી 84 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આઈવીઆઈ ગ્રોથ એસોસિએશન દ્વારા ડાયમંડ સિટી સુરત 15 અને 16 જૂને 3જી સ્ટાર્ટઅપ સમિટ યોજાશે. આ ઇવેન્ટનો હેતુ સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર લેવાનો છે. 200થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 600 રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 20,000થી વધુ સહભાગીઓ સાથે તે દેશમાં તેના પ્રકારની સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે. આ ઇવેન્ટ નેટવર્કિંગ, શીખવા અને સહયોગ પ્લેટફોર્મ પ્રદાન કરશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતિક તોશનીવાલે કહ્યું કે અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ વર્ષે યોજાનારી 21/72ની 3જી આવૃત્તિમાં 20,000થી વધુ લોકોની ભાગીદારી જોવા મળશે અને તે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. અમે આ જાહેરાત કરતા રોમાંચ અનુભવીએ છીએ કે વિદ્યા એસ એન્ડ V3ના વેન્ચર્સના સ્થાપક અર્જુન વૈદ્ય, ગુગલ ઇન્ડિયા ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા, વાહ સ્કિન સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી તેમજ અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે, જેઓ ટેકનોલોજી, બિઝનેસ અને ઉદ્યોગ સાહસિકતાના નવીનતમ વલણો પર તેમની આંતરદ્રષ્ટિ અને તેમની કુશળતા શેર કરશે. 2023 में हमने एक सेपी ऑल्टरनेटिव इन्वेस्टमेंट फंड के लिए एक लाइसेंस के लिए अप्लाई किया था, जिसमें हम लोग का टारगेट था कि हम लोग 100 से 200 करोड़ फंड रेज करें फ्रॉम इन्वेस्टर्स अक्रॉस इंडिया एंड ग्लोबली, और वो कैपिटल को हम लोग डिप्लॉय करेंगे लगभग 80 से 100 कंपनीज में, स्टार्टअप्स में. तो अभी उसका लाइसेंस हम लोग को इसी साल हमने एक्वायर किया है उन लाइसेंस को, और अभी हम लोग जून ऑनवर्ड्स उसके लिए कैपिटल रेज करेंगे और एक साल में फिर हम लोग उस कैपिटल को डिप्लॉय करेंगे ओवर द पीरियड ऑफ टाइम. और ओपनिंग करते हैं इस इवेंट का 15 और 16, दो दिन एग्जीबिशन लगते हैं जिसमें 80 से 100 स्टार्टअप अपने स्टॉल्स लगाते हैं. 15,000 लोग लास्ट ईयर आए थे, इस साल हमारी उम्मीद है कि 20,000 लोग आएंगे. इसके अलावा स्टार्टअप्स को हम खुद चुनिंदा स्टार्टअप्स को पिच करने का मौका देते हैं, जिनमें हम 15 या 20 सेलेक्ट करते हैं स्टार्टअप्स और वो इन्वेस्टर्स के सामने पिच करते हैं और वो कैपिटल रेज कर सकते हैं. लास्ट ईयर हमने 15 करोड़ रुपये इन्वेस्टमेंट्स करवाए थे इन स्टार्टअप्स में, इस साल हमारा उद्देश्य है कि हम इससे ज़्यादा करवाएंगे. लास्ट ईयर भी शार्क टैंक से 2 बड़े शार्क अमन गुप्ता और गजल अलग आई थी, डॉक्टर वेलुमिनी आए थे जो थायरो केयर के फाउंडर थे, अर्जुन वैद्य आया था और सार्थक आहूजा आए थे. इस बार भी अर्जुन वैद्य, मनीष जी, ऐसे बहुत बड़े बड़े नाम इस बार भी आएंगे स्टार्टअप इकोसिस्टम से, और हो सकता है कि कोई शार्क भी आ जाए. तो हमारा उद्देश्य सिर्फ ये नहीं होता कि ये स्टॉल सूरत से ही हो, इस बार सिंगापुर से एक स्टॉल लग रहा है, लास्ट ईयर इजराइल से एक स्टॉल लगा था, तो ग्लोबल स्टॉल्स भी लगते हैं. ऑल्सो हमारा ये उम्मीद रहता है कि हम इस इवेंट में बाहर वेंचर कैपिटल से 80 से 100 वेंचर कैपिटल फंड्स जो इंडिया के वो लाएँ. अब मैं चाहूंगा कि रचित और मेहुल भाई और शरद आपको थोड़ा और इन्फॉर्मेशन दें कि इस इवेंट में क्या क्या नया होगा इस साल. जो कि तो इवन स्टार्टअप ने अपने प्रोत्साहन आप 2016 थी दरेक वर्षे कहीं ना कहीं नवी ट्रेंड उत्पन्न થાય છે, જે એવી કંપની જે લિસ્ટેડ સ્પેસમાં નથી હોતી. એટલે તમે સ્ટોક માર્કેટમાં જોવા જાઓ તો આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કોઈ કંપની નહીં હશે, પણ 2-3 વર્ષ પછી તમે જોશો તો આજ કોઈ સ્ટાર્ટઅપ એટલું ગ્રો થઈને પોતાના સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરશે. તો ઇમર્જિંગ ટ્રેન્ડની વાત કરીએ તો 2016માં નોટબંધી આવી, જીએસટી આવ્યું, પછી ફિનટેક બહુ ઇમર્જિંગ હતું. આપણે પેટીએમની વાત કરીએ, ફોનપેની વાત કરીએ, પછી કોવિડ વખતે એજ્યુટેક બહુ ચાલ્યું. આપણે બાયજુસની વાત કરીએ, કોવિડ પછી આપણે જોઈએ તો B2C બ્રાન્ડ્સ કે ઇવી આપણે એમાં જોઈ રહ્યા છે, ઇલેક્ટ્રોનિક વેહિકલ્સનું એડોપ્શન ઘણું થઈ રહ્યું છે. અને લાસ્ટની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણે ChatGPT વાપરીએ છીએ, એવા ઘણા બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એપ્લિકેશન સ્ટાર્ટઅપ્સ કરે છે. એસ્ટ્રોલોજીમાં, જ્યુડિશિયરીમાં, અલગ અલગ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એડોપ્શન છે. તો એ ટાઈપના સ્ટાર્ટઅપ્સ બી આ ઇવેન્ટમાં જોવા મળશે. આપણે એન્જલ SIP કરીને એક પ્રોડક્ટ છે, કારણ કે આ સ્ટાર્ટઅપની વાત કરું તો એવા સ્ટાર્ટઅપને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, કારણ કે આ લોકોને બેંક ફાઇનાન્સ નથી મળતું, આ લોકોને કોઈ ગવર્મેન્ટનું
કોલેટરલ ફ્રી લોન નથી મળતું. એટલે આજે એક ઇન્વેસ્ટરને બી એક એસેટ ક્લાસ માં, નવા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરવું હોય, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ સિવાય તો સ્ટાર્ટઅપ એક નવું એસેટ ક્લાસ ઇમર્જ થઈ રહ્યું છે. અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર માટે બી સારું છે, કારણ કે એ લોકોને પ્રાઇવેટ ઇક્વિટી થ્રુ કે એન્જલ ઇન્વેસ્ટર થ્રુ ફંડ રેઝિંગ મળે છે. તો અમે એવો પ્લાન બનાવ્યો છે કે આ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક તો હોય જ, તો એ રિસ્કને ઓછું કેવી રીતના કરાય. તો કોઈ બી રિસ્કને ઓછું કરવા માટે આપણે જોઈએ ડાયવર્સિફિકેશન, કે તમે એક તમારા પૈસા બધા એક જ જગ્યાએ નહીં નાખી દો. તો અમે એસઆઈપી પ્લાન બનાવ્યો છે જેમાં કોઈ બી ઇન્વેસ્ટરને સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવું હોય તો દર મહિને એક એક લાખ કરીને 25 મહિનામાં 25. મેહુલ શાહ છું. આઈવી ગ્રોથ એક એન્જલ નેટવર્ક પ્લેટફોર્મ છે જે મેચ મેકિંગ કરે છે સ્ટાર્ટઅપ્સનું અને ઇન્વેસ્ટર્સનું, અને એક પ્લેટફોર્મ આપે છે સ્ટાર્ટઅપ્સને અલગ અલગ એક્સેલરેશન પ્રોગ્રામ સાથે કનેક્ટ થવા, ઇન્ક્યુબેશન સેન્ટર સાથે કનેક્ટ થવા, કે જેટલા બી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના પ્લેયર્સ કહેવાય કે એનેબલર્સ કહેવાય, તે લોકો એક સાથે આ ઇવેન્ટમાં મળે છે અને એક નેટવર્કિંગનો બેનિફિટ મળે છે, અને સ્ટાર્ટઅપ્સને એક પ્લેટફોર્મ મળે છે કે લોકો ઇન્વેસ્ટર સાથે કનેક્ટ થાય, ફ્યુચરના પોતાના જે પ્રોડક્ટ ખરીદી શકે તે માર્કેટ સાથે કનેક્ટ થાય, એવું એ લોકોને બેનિફિટ મળે. સર, ઇન્વેસ્ટર ક્યાં ક્યાંથી આવવાની સંભાવના અત્યારે? ઇન્વેસ્ટર આપણે વીસી ફંડની વાત કરીએ તો અરાઉન્ડ 80 વધારે વીસી ઇન્વેસ્ટર છે, વેન્ચર કેપિટલિસ્ટ કહેવાય, તે લોકો બેંગ્લોર, મુંબઈ, દિલ્હી બધેથી આવવાના છે. આપણે પર્ટિક્યુલરલી એન્જલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો સુરતના તો ઘણા એન્જલ ઇન્વેસ્ટર્સ છે જે એક્ટિવલી સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી, એ લોકો આવી રહ્યા છે. એના સિવાય દુબઈથી, સિંગાપુરથી અને યુએસથી બી અમે ઇન્વેસ્ટરો એ ઇન્વિટેશન આપેલું છે ને એ લોકો એક્સેપ્ટ કરેલું છે, એ લોકો બી આવવા. મેહુલભાઈ, કઈ તારીખે આ આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, કેટલા દિવસ ચાલવાનો છે અને શું બીજું કહેવું? આ કાર્યક્રમનું મેઇન છે અમારું વેન્યુ, અને અમે જે ઇવેન્ટનું નામ આપ્યું છે 20x72, એ સુરતનું લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ દર્શાવે છે. એટલે અમે વેન્યુ પણ સુરત જ રાખવું હતું, અને અવધ ઉથોપિયા ક્લબ જે વેન્યુ છે, અમે આખી અવધ ઉથોપિયા ક્લબમાં જેટલા બી બેન્ક્વેટ હોલ છે તે બુક કરાવ્યા છે. એટલે કોઈ ને કોઈ બેન્ક્વેટ હોલમાં પેરેલલી કશે પેનલ ડિસ્કશન ચાલતું હશે, કશે સ્પીચ ચાલતી હશે, કશે પીચ ચાલતું હશે, કશે માસ્ટર ક્લાસ ચાલતા હશે, કે જે લોકો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ છે, કે જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા છે, કે જે લોકો પાસે આઈડિયા નથી પણ આઈડિયાનું બી નર્ચર કરવાનું છે, તો એવા માસ્ટર ક્લાસ બી ચાલતા રહેશે. તો પેરેલલી દરેક હોલમાં કંઈ ને કંઈ પ્રવૃત્તિ ચાલતી રહેશે સ્ટાર્ટઅપ એન્થુસિયાસ્ટ કે સ્ટાર્ટઅપ ફાઉન્ડર માટે.